नमस्ते विद्यार्थी मित्रों, धोरण सात विषय विज्ञान प्रकरण छ भौतिक अने रासायणिक फेरफारों भाग एक। हवे आ प्रकरण में आपणे आपणी आसपास थता भौतिक अने रासायणिक फेरफारों विषेनो अभ्यास करवानो छे। तो रोजिंदा जीवन में अपनी आसपास घणा बधा फेरफारों थता जोवा मळे छे। आ फेरफारों एक अथवा एक करता वधु पदार्थोनो समावेश थयेलो छे कि असंख्य फेरफारोने आपणे जोईए छे अने आ फेरफारोमां एक अथवा एक करता वधु पदार्थोनो समावेश थयेलो आપણને જોવા મળે છે। દાખલા તરીકે આપણે ઘરે કે તમારી મમ્મી કે પાણીમાં ખાંડ અથવા સાકર ઓગાળી અને ઠંડુ પીણું બનાવે છે। હવે ખાંડનું દ્રાવણ બનાવવું એ એક ફેરફાર કહેવામાં આવે છે। ખાંડ અને ખાંડ છે એમાંથી એને પાણીમાં ભેળવી અને ખાંડનું દ્રાવણ તૈયાર કરે છે એટલે એને ફેરફાર કહેવાય। તેવી જ રીતે દૂધમાંથી દહીં બનાવવું એ પણ એક ફેરફાર જ છે। કેટલીકવાર દૂધ ખાટું થઈ જાય છે એટલે કે આપણે કદાચ ગરમ કરવાનું ભૂલી ગયા હોય, ગરમી વધારે હોય, અનેક કારણોસર એ ખાટું થઈ જતું હોય છે, તો એ પણ એક ફેરફાર જ છે। એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે રબર હોય અને રબરને ખેંચો છો તો એ પણ એક ફેરફાર છે કે એની મૂળ સ્થિતિમાંથી રબર એ પોતે એની સ્થિતિ ગુમાવે છે અને પહોળું થાય છે, તો એ પણ એક ફેરફાર છે। આવા અસંખ્ય ફેરફારો આપણે આપણી આસપાસ થતા જોઈ શકીએ છીએ। તો આપણી આસપાસ થતા ફેરફારો વિશે આપણે અહીં આ પ્રકરણમાં ભણવાનું છે। તો અહીંયા ફેરફારોની કેટલીક જે ક્રિયાઓ છે એનો આપણે અભ્યાસ કરીએ। હવે આ ફેરફારો બે પ્રકારના છે। આપણી આસપાસ અસંખ્ય ફેરફારો થાય છે, એક અથવા એકથી વધુ પદાર્થોનો સમાવેશ એમાં થયેલો હોય છે અને આ ફેરફારો છે એ બે પ્રકારના છે, ભૌતિક ફેરફારો અને રાસાયણિક ફેરફારો। એમાં આજે આપણે પહેલાં ભૌતિક ફેરફારો વિશે જોઈએ। તો હવે પહેલાં ભૌતિક ફેરફાર એટલે શું એ જોઈએ, એ પહેલાં એક બે પ્રવૃત્તિ સમજી લઈએ તો આપણને ભૌતિક ફેરફાર કોને કહેવાય એ વધુ સરળતાથી સમજી શકીશું। તો તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 58 ઉપર પ્રવૃત્તિ 6.1 આપેલી છે અને વિદ્યાર્થી મિત્રો, સારી પ્રવૃત્તિ છે, તમે ઘરે બેઠા પણ કરી શકો છો। સમય પસાર કરવા માટે કંઈક ને કંઈક કરવું અને એમાંથી નવું શીખવો અથવા તો આ પ્રવૃત્તિ દ્વારા એનો અભ્યાસ કરશો તો તેને તમે વધુ સારી રીતે શીખી શકશો। તો કાગળના ટુકડાને ચોરસ ભાગમાં કાપો, આપણી પાસે કાગળ તો હોય છે, એને ચાર પડ કરી અને એ કાગળને વાળો અને વાળ્યા પછી એના ચાર ટુકડા કરો। તમને આકૃતિ 6.1માં પાન નંબર 58 ઉપર બતાવેલું જ છે કે એક કાગળ છે, એને ચોરસ વાળ્યો છે, ચોરસ વાળ્યા પછી એને ચાર ટુકડામાં કાપી દીધો છે। હવે એમાંથી તમે આકૃતિમાં જોઈ શકો છો કે આ એક ટુકડો છે, ચાર ટુકડામાંથી એક ટુકડો છે, એને પણ ફરીથી ચાર ભાગમાં વાળી અને એના ચાર સરખા ચોરસ ભાગ કાપ્યા છે આ ટુકડાઓને। હવે એવી જ રીતે આ બધા જ જે ચાર પહેલા કાગળને ચાર ભાગમાં વાળ્યો છે એના ચાર ટુકડા કર્યા છે, પછી એક ભાગ બચ્યો છે એના ફરીથી ચાર ભાગમાં વાળી ચાર ટુકડા કર્યા છે, એવી જ રીતે બધા જ જે ટુકડા છે એને ચાર ભાગમાં વાળી અને ચાર ચાર ભાગમાં કાપો। હવે આ જે ટુકડાઓ ભેગા થયા છે એને ભોંય તળિયે ટાઇલ્સ ઉપર અથવા તો જો લંબચોરસ ટેબલ હોય તો ટેબલ કે ટીપોઈની સપાટી ઉપર એને ગોઠવો અને એવી રીતે ગોઠવવાના છે કે જે મૂળ આકાર છે એ મૂળભૂત આકારના રૂપમાં આ ટુકડાઓ ગોઠવાય। તો અહીંયા આપણે એ સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે ફરીથી આપણે આ કાગળના ટુકડાઓ જોડી અને મૂળભૂત કાગળનો ટુકડો બનાવી શકતા નથી। એકવાર કાગળ ફાટી ગયું છે તો ફરીથી એને મૂળ રૂપમાં જે કાગળ હતો એવો કાગળ આપણે બનાવી શકતા નથી।
परंतु एना गुणधर्म में कोई फेरफार थतो नथी। आपणे कागळ लखवा माटे उपयोग में लईए छे तो ये मोटो कागळ होय के कागळनो एक टुकड़ो होय, पण आपणे एनी उपर लखाण तो लखी ज सकीए छीए, एटले एना मूळ गुणधर्म में कोई फेरफार थतो नथी। हवे एवी ज रीते बीजी प्रवृत्ति आपेली छे, पाठ पाना नंबर 58 उपर प्रवृत्ति नंबर 6.2 के तमारा क्लासरूम में ब्लेकबोर्ड की नजीक जमीन उपर वेरायेलो चौकनो भूको भेगो करो। हवे तमे अहींया हाजर नथी विद्यार्थी मित्रों, आपणे विडियो माध्यमथी भणीए छीए एटले आ प्रवृत्ति करी शकता नथी। जो तमे हाजर होत तो आपणे चौकनो भूको करत अने एने पछी आपणे अहींया प्रवृत्ति करीने तमने प्रत्यक्ष बतावत, बराबर। तो क्लासरूम में ब्लेकबोर्डनी नजीक के जमीन पर वेरायेलो चौकनो भूक्को भेगो करो, अने कदाच भूक्को ना होय तो आपणे चौकनो एने वाटी अने एनो भूक्को करीशुं। अने हवे ए चौकना भूक्काने कम बराबर भागी अने भूक्को करवानो छे, अने एमां थोड़ूक पाणी नाखी अने एनी पेस्ट तैयार करवानी छे। अने आ पेस्ट तैयार कर्या पछी एने मूळ चौकना रूपमां के आपणे जे नळाकार के लंब गोळाकार स्वरूप होय छे एवा रूपमां एनी पेस्ट ढीली न થઈ જાય એની ખાસ કાળજી રાખવાની છે। તો ચોકનો ભૂક્કો ભેગો કર્યા પછી એને આપણે થોડું પાણી નાખી એની પેસ્ટ તૈયાર કરો, અને એ પેસ્ટ તૈયાર કર્યા પછી એને હાથમાં લઈ અને મૂળ જે નળાકાર જેવો આકાર છે એ રૂપમાં એને વણી લો, અને હવે એને સુકાવા માટે મૂકી દો। અને બરાબર સુકાઈ ગયા પછી આ ચોકનો ભૂક્કો ભાગી અને આપણે ફરીથી ચોક બનાવી શક્યા છીએ, અને એનો જે લખવાનો ગુણધર્મ છે એ ગુણધર્મ પણ એણે જાળવી રાખેલો છે। હવે એટલે એ ભૌતિક ફેરફાર છે કે પદાર્થનો આકાર બદલાયો છે, એનો રંગ બદલાયો છે, એનું સ્વરૂપ બદલાયું છે, પરંતુ એનો જે ગુણધર્મ છે એ ગુણધર્મમાં કોઈ પણ ફેરફાર થતો નથી, બરાબર। કાગળ કે કાગળનું સ્વરૂપ બદલાઈ ગયું છે, મૂળ કાગળ આપણે મેળવી શકતા નથી, નાના નાના ટુકડાઓ છે, પહેલાં જેવો આખો કાગળ હતો એવો કાગળ આપણને મળવાનું નથી, પણ એને ભોંય તળીએ કે ટેબલની સપાટી પર ગોઠવી અને આપણે જે કાગળ છે એવો કાગળનો આકાર બનાવી શકીએ છીએ, પણ મૂળ રૂપ જેવો કાગળ બનાવી શકતા નથી। એટલે કે એનો જે રંગ છે, આકાર છે, કદ છે, એ બધામાં ફેરફાર થાય છે, પણ ગુણધર્મમાં કોઈ ફેરફાર થતો નથી। આવા ગુણધર્મો પોતે જાળવી રાખે છે, જેને ભૌતિક ગુણધર્મ કહેવામાં આવે છે। એટલે કાગળના ટુકડા કરી અને ફરીથી કાગળ મેળવવો એ ભૌતિક ફેરફાર છે, એવી જ રીતે ચોકના ભૂક્કામાંથી ફરીથી ચોક તૈયાર કરવો એ ભૌતિક ફેરફાર ગણાય છે। એવી જ રીતે હવે પ્રવૃત્તિ 6.3 આપેલી છે। આ પ્રવૃત્તિ 6.3માં કે કાચ કે પ્લાસ્ટિકનો ગ્લાસ લેવાનો છે, એની અંદર થોડાક બરફના ટુકડા નાખવાના છે, અને આ જે ગ્લાસ છે એને સૂર્યના તડકામાં મૂકી દેવાનું છે, અને થોડાક બરફના ટુકડાને પીગળવા માટે હવે એને બરફ મૂકી દીધું, ત્યારબાદ હવે બરફ તથા પાણીનું જે હિમ મિશ્રણ તૈયાર થાય છે એ આપણને જોવા મળે છે કે કાચનો કે પ્લાસ્ટિકનો ગ્લાસ લીધો, એની અંદર થોડાક બરફના ટુકડા નાખી અને આપણે એને બહાર સૂર્યના તડકામાં થોડીવાર મૂક્યા છે, અને આપણે જોઈ શકીએ છીએ કે થોડું પાણી થાય છે, થોડો બરફ, અને જો વધારે સમય મૂકી રાખીએ તો બધો જ બરફ પીગળી અને એનું પાણી થઈ જાય છે, પણ જો આ પાણીને પાછું આપણે ફ્રીઝરમાં મૂકીશું ટ્રેમાં નાખીને તો ફરીથી એ મૂળ સ્વરૂપમાં આવી જાય છે, એટલે કે બરફ બની જાય છે। હવે આપણે એ જે બરફના ટુકડા છે એમાં હિમ મિશ્રણ જોઈ શકીએ છીએ। હવે આ ગ્લાસને હવે ફરીથી આપણે ફ્રીઝરમાં મૂકી દઈશું કે એ પાણી જે તૈયાર થયું છે એ પાણીને આપણે ટ્રેમાં રેડી અને ફરીથી ફ્રીઝરમાં મૂકીશું તો આપણે બરફ મેળવી શકીએ છીએ। એટલે બરફનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થયું, એટલે કે પાણી બન્યું, અને આ પાણી છે એનું એટલે કે ફરીથી બરફમાં એટલે કે ઘન સ્વરૂપમાં ફેરફાર થઈ શકે છે, એટલે કે ગુણધર્મ ગુમાવતા નથી।
નથી, એનો આકાર અને એનું સ્વરૂપ બદલાઈ જાય છે, પણ મૂળ ગુણધર્મ છે તે જાળવી રાખે છે. એટલે બરફનું પાણી થવું કે પાણીનો બરફ થવો એ પણ એક ભૌતિક ફેરફાર જ છે. એના પછી પ્રવૃત્તિ 6.4 છે કે એક પાત્રમાં થોડુંક પાણી લો અને તેને બરાબર ઉકાળો. હવે એ પાણીની સપાટી પરથી વરાળ ઉપર જતી દેખાય છે. પાણીને ગરમ કરીએ છીએ એટલે પાણીની વરાળ બને છે અને એટલા બધા સમય સુધી ઉકળવા દેવાનું છે કે પાણીની વરાળ બની અને આપણને ઉપર જતી દેખાય. હવે આ ઉકળતા પાણીની વરાળ થી થોડેક ઉપર એક વાસણ એને પકડી રાખવાનું છે, અથવા તો એ ઉકળતું પાણી છે એની ઉપર આપણે ડીશ કે થાળી ઢંકી દેવાની છે. ઊંધી થાળી ઢંકી દો અને હવે ગેસ બંધ કરી દો અને એ જે થાળી કે ઢંકણ ઢંક્યું છે એની અંદરના ભાગમાં થોડાક સમય પછી તમે એને સીધું કરીને જુઓ તો વાસણની અંદરની સપાટી ઉપર પાણીના ટીપા બચી ગયેલા જોવા મળે છે. એટલે કે પાણીની વરાળ થઈ એ વરાળ ઉપર ચડે છે, પણ જે જગ્યાએ વરાળ ઉપર ચડે છે એ જગ્યાએ આપણે થાળી કે કોઈ પાત્ર એની ઉપર ઊંધું મૂકી દીધું. હવે આ વરાળ ઉપર જતી અટકે છે અને આ વરાળ ઠંડી પડે છે એટલે એનું પાછું ફરીથી પાણીમાં રૂપાંતર થાય છે. એટલે પાણીની વરાળ થવી અને વરાળનું ફરીથી પાણીમાં રૂપાંતર થવું એ પણ એક ભૌતિક ફેરફાર જ છે. એના પછી પ્રવૃત્તિ 6.5 કે જે પાઠ્યપુસ્તકના પેજ નંબર 59 ઉપર આપેલી છે. હવે એમાં પણ આપણે આ ભૌતિક ફેરફાર વિશે જોઈએ કે જે વપરાઈ ગયેલી કરવત હોય છે એ કરવતની પટ્ટીને આપણે ચીપિયા વડે પકડવાની છે. હવે આ પ્રવૃત્તિ કરતી વખતે આપણે દાજી ન જઈએ એની ખાસ કાળજી રાખવાની છે કે વપરાઈ ગયેલી કરવત અને એ કરવતની પટ્ટીને વપરાઈ ગયેલી કરવત ન હોય. તો વિદ્યાર્થી મિત્રો, આવી કોઈ પ્રવૃત્તિ આપણને જે જોખમ ઊભું કરે એવી પ્રવૃત્તિ કરવાની નથી, પણ લોખંડની પાતળી એવી પટ્ટી હોય અથવા લોખંડની પાતળી એવી ખીલી હોય એને આગળથી ચીપિયા વડે કે સણસી વડે પકડી અને બીજા છેડે એને ગેસ સ્ટવ ઉપર એને ગરમ કરવાની છે અને ગરમ એટલે સુધી તો કરવાની છે કે બરાબર ગરમ થઈ જાય. હવે આ જે બરાબર ગરમ થશે તો એ આપણે જે પાતળી પટ્ટી લીધી છે અથવા કે લોખંડની ખીલી લીધી છે એનો બીજો છેડો બરાબર ગરમ થઈ જશે તો તે લાલ રંગનો થઈ જાય છે. કેવો થઈ જશે? લાલ રંગનો થઈ જશે. હવે આ એને જ્યોતથી દૂર કરો, એને જ્યોતથી દૂર કરો અને થોડી વાર સુધી એને ઠંડો પડવા દો અને પછી એનું અવલોકન કરીશું તો એ પોતે મૂળ રંગ ધારણ કરે છે. એટલે કે પહેલાં એ પટ્ટી હતી એ ગરમ થવાને લીધે એકદમ લાલાસ પડતા રંગની થઈ જાય છે, પરંતુ હવે એ ઠંડી પડી જાય છે ત્યારે એ પોતે પાછી મૂળ રંગમાં આવી જાય છે. તો 6.1માં કાગળના ટુકડાની પ્રવૃત્તિ જોઈ, 6.2માં ચોકના ભૂકામાંથી ચોક બનાવવાની પ્રવૃત્તિ જોઈ, 6.3માં પાણીમાંથી બરફમાંથી પાણી અને પાણીમાંથી બરફ બનાવવાની પ્રવૃત્તિ અને 6.4માં કે પાણીની વરાળ થવી અને વરાળ ઠંડી પડતાં એનું પાછું પાણીમાં રૂપાંતર થવું અને 6.5 પ્રવૃત્તિમાં કે જે લોખંડની જે કરવત છે વપરાઈ ગયેલી કે લોખંડની જે પટ્ટી છે એને ગરમ કરતાં એના રંગમાં ફેરફાર થાય છે અને પછી પાછું એને ઠંડી પાડતા એ મૂળ સ્વરૂપ ધારણ કરે છે. તો આ જે બધા ફેરફારો થાય છે પ્રવૃત્તિ 6.1, 6.2, 6.3, 6.4 અને 6.5 આ જે ફેરફારો છે એ ફેરફારો આપણે સમજ્યા કે કાગળ તથા ચોકનો ટુકડો એ બંનેના માપમાં ફેરફાર થાય છે. કે કાગળ જે મૂળ સ્વરૂપનો હતો એવો સ્વરૂપમાં નથી, પણ કાગળ તો છે જ એને ટાઇલ્સ પર ગોઠવ્યા પછી. પછી ચોક જેવડો મૂળ સ્વરૂપમાં હતો એટલો મૂળ સ્વરૂપમાં થતો નથી. પ્રવૃત્તિ 6.3 અને 6.4માં બંનેમાં પાણીની અવસ્થામાં ઘન, પ્રવાહી અને વાયુ, આ ઘનથી પ્રવાહીમાં એટલે કે બરફમાંથી પાણી બન્યું, પાણીમાંથી બરફ બન્યો
અને પાણીમાંથી વરાળ બની અને વરાળમાંથી પાછું પાણી બન્યું, એટલે કે ઘનથી પ્રવાહી, પ્રવાહીથી વાયુ અને વાયુથી પાછું પ્રવાહી, એવા ફેરફારો થાય છે. અને પ્રવૃત્તિ 6.5 કે જે ગરમ કરવાની છે લોખંડની પટ્ટીને, એ એમ દર્શાવે છે કે પદાર્થને ગરમી આપવાને લીધે એનું રંગ પરિવર્તન થાય છે. તો આ બધા જ ભૌતિક ફેરફારો છે. તો પદાર્થના આકાર, માપ એટલે કે પરિમાણ, કદ, રંગ અને અવસ્થા જેવા ગુણોને ભૌતિક ગુણધર્મો કહે છે. અને આવા ફેરફારો કે જેમાં પદાર્થ પોતાના ભૌતિક ગુણધર્મોમાં ફેરફાર થાય છે તેને ભૌતિક ફેરફાર તરીકે ઓળખવામાં આવે છે. તો ભૌતિક ફેરફાર કોને કહેવાય? તો પદાર્થના આકાર, કદ, રંગ અને અવસ્થા જેવા ભૌતિક ગુણધર્મોમાં ફેરફાર થાય છે, આવા ફેરફારોને પદાર્થના ભૌતિક ફેરફારો તરીકે ઓળખવામાં આવે છે. હવે ભૌતિક ફેરફારમાં સામાન્ય રીતે કે નવા પદાર્થનું નિર્માણ થતું નથી, પદાર્થ પોતાનો મૂળ ગુણધર્મ જાળવી રાખે છે. તો ભૌતિક ફેરફારના જે ગુણધર્મો છે એના વિશે જોઈએ કે પદાર્થના આકાર, કદ, રંગ અને અવસ્થામાં ફેરફાર થાય છે, તેમાં નવા ગુણધર્મવાળા પદાર્થો ઉત્પન્ન થતા નથી અને મોટા ભાગે તે ઉલટાવી શકાય એવા હોય છે. જેમ કે પાણીનો બરફ બન્યો અને બરફનું પાણી બન્યું, એવી જ રીતે પાણીની વરાળ બની અને વરાળનું પાણી બન્યું. એટલે કે નવા પદાર્થનું નિર્માણ થતું નથી, પરંતુ આ જે ફેરફારો છે એ મોટા ભાગે ઉલટાવી શકાય તેવા ફેરફારો હોય છે. તો પદાર્થના ભૌતિક ફેરફારો કે રંગ, કદ, અવસ્થા અને આકારમાં ફેરફાર જોવા મળે છે, આવા પદાર્થના ભૌતિક ગુણધર્મોમાં ફેરફાર જોવા મળે તેને ભૌતિક ફેરફાર તરીકે ઓળખવામાં આવે છે. પદાર્થ પોતાનો મૂળ ગુણધર્મ જાળવી રાખે છે, નવા ગુણધર્મવાળો પદાર્થ ઉત્પન્ન થતો નથી અને મોટા ભાગે આ ભૌતિક ફેરફારો છે તે ઉલટાવી શકાય તેવા ફેરફારો હોય છે. અને એના ઉદાહરણમાં કાગળના ટુકડા કરવા, ચોકના ભૂક્કામાંથી ચોક બનાવવો, પાણીમાં બરફમાંથી પાણી બનાવવું અને પાણીમાંથી બરફ બનાવવો, પાણીની વરાળ થવી અને વરાળમાંથી પાણીમાં રૂપાંતર થવું. હવે એવી જ બીજી પ્રક્રિયા છે રાસાયણિક પ્રક્રિયા, કે લોખંડને કાટ લાગવા જેવા ફેરફારથી આપણે પરિચિત છીએ કે ચોમાસાની ઋતુમાં મોટાભાગે લોખંડની જે વસ્તુઓ હોય છે એને કાટ લાગતો હોય છે. હવામાં જે ભેજનું પ્રમાણ છે આ ભેજને લીધે લોખંડને કાટ લાગતો હોય છે. કશું જ નહીં તો આપણા ઘરે જે ગેટ હોય છે, જાળી હોય છે, ત્યાં નીચેનો ભાગ એને વારંવાર પાણી અડે કે ચોમાસામાં વધુ પડતો ભેજ અડવાને લીધે ત્યાં કાટ લાગે છે અને ત્યાંથી એ ખોરવાઈ જતું હોય છે. તો લોખંડના ટુકડાને થોડાક દિવસો સુધી ખુલ્લો મૂકી દેતા તેની સપાટી ઉપર કથ્થઈ રંગનું જે સ્તર જામી જાય છે એ પદાર્થને કાટ કહેવામાં આવે છે. તો કાટ એટલે શું? તો લોખંડ પર લોખંડને કટાવવાની ક્રિયાને લીધે લોખંડના પદાર્થો ઉપર કથ્થઈ રંગનો જે આયર્ન ઓક્સાઇડનો ભૂકારૂપ પદાર્થ બને છે જેને આપણે કાટ કહીએ છીએ. તો લોખંડની વસ્તુઓ ઉપર જે આ કથ્થઈ રંગનો પદાર્થ જામે છે તે શું છે? તો આયર્ન ઓક્સાઇડ છે. અને આ ભૂકારૂપ પદાર્થ છે જે લોખંડના મૂળ ગુણધર્મમાં ફેરફાર કરે છે. હવે આ બગીચા અથવા ખેતરમાં જે લોખંડના દરવાજા રાખેલા હોય છે તેના ઉપર, લોખંડના જે બાંકડા મૂકેલા હોય છે તેના ઉપર, અથવા લોખંડની કોઈ પણ વસ્તુ જો ખુલ્લામાં રાખેલી હોય તો તેના ઉપર કાટ લાગે છે. ઘરમાં રાખેલી કુહાડી છે, હથોડી છે, એવા જે વસ્તુઓ છે એને પણ થોડા દિવસો સુધી જો ખુલ્લામાં રાખવામાં આવે તો આવી વસ્તુઓને પણ કાટ લાગતો હોય છે. હવે લોખંડને કટાતું અટકાવવા માટે શું પ્રયત્ન કરવા જોઈએ? તો લોખંડને કટાતું અટકાવવા માટેના ઉપાયો, તો લોખંડને કટાતું અટકાવવા માટે તો પહેલો રંગ કરવામાં આવે છે. કોઈ પણ વસ્તુ લોખંડના જાળી હોય, દરવાજા હોય, તો એની ઉપર આપણે રંગ કરીએ છીએ. તો લોખંડને કટાતું અટકાવવા માટે પહેલાં તો રંગ કરવામાં આવે છે. એના પછી તેલ કે ગ્રીસ લગાવવાથી એને
જે ભેજ છે એ ભેજથી બચાવી શકાય છે અને જેને લીધે આપણે એને લોખંડને કટાતું અટકાવી શકાવીએ છીએ. તો લોખંડને કટાતું અટકાવવાનો પહેલો ઉપાય છે કે લોખંડને રંગ કરવો, અથવા તો લોખંડની જે વસ્તુ છે એની સપાટી ઉપર તેલ અથવા ગ્રીસ લગાવવાથી એને સીધો ભેજ લાગતો અટકે છે અને જેને લીધે એ વસ્તુને કાટ લાગતો નથી. એના પછી બીજું છે કે લોખંડ ઉપર જસત અથવા ક્રોમિયમનું પાતળું પડ લગાવીએ, જેને લીધે લોખંડની વસ્તુને ભેજ લાગતો નથી અને લોખંડ કટાતું અટકાવી શકાય છે. હવે આ લોખંડ ઉપર જસતનું પાતળું પડ ચડાવવાની જે ક્રિયા છે એને ગેલ્વેનાઇઝેશન કહેવામાં આવે છે. તો લોખંડ ઉપર જસતનું પાતળું પડ ચડાવવાની ક્રિયા જેને ગેલ્વેનાઇઝેશન કહેવામાં આવે છે, તો જસત અને ક્રોમિયમનું પાતળું પડ લગાવવાથી લોખંડની વસ્તુઓને ભેજ લાગતો અટકે છે અને એને કાટ લાગતો નથી. એવી જ રીતે સ્ટીમરો પર લોખંડની પ્લેટોને કાટ લાગતો અટકાવવા માટે ઝીંક કે મેગ્નેશિયમના મોટા ચોસલા લોખંડની પ્લેટો સાથે જોડવામાં આવે છે અને સ્ટીમરોના તળિયાનો જે ભાગ છે એ સતત પાણીના સંપર્કમાં રહેતો હોય છે અને પાણી અને ભેજના સંપર્કને લીધે અને ઝડપથી કાટ ન લાગે એટલા માટે આ સ્ટીમરોના જે નીચેનો જે ભાગ છે એ ભાગ ઉપર એને કાટ લાગતો અટકાવવા માટે ઝીંક અને મેગ્નેશિયમના મોટા ચોસલા લગાવવામાં આવતા હોય છે, જેથી લોખંડની પ્લેટોને કાટ લાગતો અટકે છે. અને આ જે પ્લેટો છે એ અમુક સમયાંતરે બદલી નાખવામાં આવતી હોય છે, જેથી આખા સ્ટીમરને નુકસાન થતું અટકે છે. અને છેલ્લું છે કે લોખંડ સાથે કાર્બન, મેંગેનીઝ, ક્રોમિયમ અને નિકલ જેવી મિશ્ર ધાતુઓ ઉમેરી અને સ્ટેઇનલેસ સ્ટીલ બનાવી અને એનો ઉપયોગ કરવાથી લોખંડને કાટ લાગતો અટકાવી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ રાસાયણિક ફેરફારમાં માત્ર કાટ એટલે શું અને લોખંડની વસ્તુને કાટથી બચાવવાના ઉપાયો વિશે સમજ્યા. હવે વધુ ચર્ચા આપણે આવતા વિડીયોમાં કરીશું.